अस्सलाम वालेकुम। जेके एमबीपीएस ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। धोरण चार विषय पर्यावरण, जेमा आज आप प्रकरण 22 पटोड़ा भणीशू। पटोड़ा शू है तो कि पाटणना साड़वी परिवारों द्वारा करवामां आवतो एक खास प्रकार वणाटकाम है, जेने पटोड़ा कहेवामां आवे छे, जेनी बात आ पाठमां करवामां आवी छे। तो चलो आप शुरू करिए आ पाठने। पाटण शहरना साड़वीवाड़ा में रहती मोक्षा ने निर्मलनुं घर रंगबेरंगी रेशमनी आंटीओथी भरेलू रहे छे। तेनी माता कोकिलाबेन अने पिता अशोकभाई तथा परिवारना तमाम लोको हाथसाळ पर हस्तकारीगरी एटले के वणाटकाम करे छे। तेमनी आ हस्तकारीगरी खूब सुंदर अने खास प्रकारनी होय छे। पाटण शहरना साड़वीवाड़ामां मोक्षा ने निर्मल रहे छे अने तेमनी माता कोकिलाबेन अने पिता अशोकभाई परिवारना जे तमाम लोको छे ए हसु करे छे, हाथसाळ पर हस्तकारीगरी एटले के वणाटकामनो कार्य करे छे। अने तेमनी जे आ हस्तकारीगरी छे ए खूब सुंदर होय छे अने એ સુંદર તો છે જ, અને સાથે સાથે એક ખાસ પ્રકારની એમની કલા છે, બરાબર, જે જગતભરમાં જગવિખ્યાત છે। સાડવીવાળામાં અનેક સદીઓથી સાડવી પરિવારો વસવાટ કરે છે, તેમના દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ પટોળા નામથી ઓળખાય છે। અત્યારે આ જગ્યાએ ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો આ હસ્તકારીગરીથી અવગત થાય તે માટે પટોળા હાઉસનું પણ નિર્માણ કરવામાં આવેલ છે। સાડવીવાળામાં સદીઓથી સાડવી પરિવાર રહે છે અને તેમના દ્વારા જે ખાસ પ્રકારનું વણાટકામ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, પટોળા કહેવામાં આવે છે। અને અત્યારે આ જગ્યાએ ભારત અને જે દુનિયાભરમાંથી જે પર્યટકો આવે છે તે લોકોને પણ આ બે નમૂન કલાથી અવગત થાય, એમને પણ એ આ હસ્તકલાની જાણ થાય તે માટે ત્યાં પટોળા હાઉસનું પણ નિર્માણ કરવામાં આવે છે, એટલે કે તૈયાર કરવામાં આવે છે, ત્યાં પટોળા હાઉસ બનાવવામાં આવ્યું છે। પાટણમાં આવેલી રાણીની વાવના શિલ્પકામમાં પણ પટોળાની ભાત જે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી। પાટણમાં આવેલી જે રાણીની વાવ છે, બરાબર, તેને પણ શિલ્પકામમાં પટોળાની ભાત જે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી, બરાબર। ગુજરાતના કવિઓએ પણ લોકગીતોમાં પટોળાની આ કલાને મન મૂકીને વર્ણવી છે। એક તો રાણીની વાવ, પાટણમાં જે રાણીની વાવ આવેલી છે તેના પર જે શિલ્પકામ કરવામાં આવ્યું છે, બરાબર, શિલ્પકામમાં પણ પટોળાની ભાત જે તે સમયે શિલ્પકારે પોતાની કલામાં કંડારી હતી, બરાબર છે। અને ગુજરાતના કવિઓએ પણ એમના લોકગીતોમાં પટોળાની આ કલાને વર્ણવી છે, ગીત લોકગીતમાં વર્ણવી છે, જેનું એક ગીત અહીંયા આપેલું છે, જે છે, છેલા જીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, બરાબર। આ એક લોકગીત છે જે કવિઓ દ્વારા અનેક લોકગીત મૂકવામાં આવે છે, તેમના દ્વારા એક લોકગીત જ છે, એક નાનું લોકગીતની એક કડી અહીંયા મૂકવામાં આવી છે। આ કલા મોક્ષ અને નિર્મલના માતા પિતાએ તેમના વડીલો પાસેથી શીખી હતી। હવે મોક્ષ અને નિર્મલ પણ શાળામાંથી આવ્યા બાદ તેમના માતા પિતાની મદદ કરે છે અને આ કલા શીખે છે। જો આ કલા મોક્ષા અને નિર્મલના માતા પિતાએ ક્યાં કોની પાસેથી શીખી હતી, તેમના વડીલો પાસેથી, બરાબર છે। અમુક આપણે જોઈએ છે કે ફાધર મધરનો માતા પિતાનો જે ધંધો હોય છે, બરાબર, એ બાળકો કરતા હોય છે, એ રીતના અહીંયા પણ મોક્ષા અને નિર્મલ પોતાના માતા પિતા પાસેથી આ કલા એમણે શીખી છે। હવે એને મોક્ષા નિર્મળ પણ શું કરે છે, એ શાળાએથી આવ્યા પછી પોતાના માતા પિતાને આ કામમાં મદદ કરે છે અને આ કલાને શીખે છે। જો આ છે પાટણના પટોળા બનાવવાની રીતનું, અહીંયા થોડાક ચિત્રો આપેલા છે કે કઈ રીતના બનાવવામાં આવે છે, જો અહીંયા ધ્યાનથી જો આ રીતના પાટણના પટોળા આ રીતના બનાવવામાં આવે છે, એના કેટલાક ચિત્રો અહીંયા આપેલા છે, બરાબર છે। આ રીતે પાટણના પટોળા તૈયાર થાય છે, બરાબર છે। દોરાથી કપડાં સુધી પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્ક એટલે કે કોશેટા સિલ્કમાંથી બનાવવામાં આવે છે, જે સફેદ હોય છે। પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે, રેશમના તારને ખોલી તાણા એટલે કે ઊભા તાર અને વાણા એટલે કે આડા તાર બનાવવામાં આવે છે। પટોળાના વણાટકામમાં વપરાતા જે રેશમના તાર હોય છે એ મલબારી સિલ્ક એટલે કે કોશેટા સિલ્કમાંથી બનાવવામાં આવે છે, અને કેવા હોય છે, સફેદ હોય છે। પિતાજી એટલે કે મોક્ષા અને નિર્મલના જે પિતાજી છે તે આ રેશમના તાર ક્યાંથી મંગાવે છે, બહારથી મંગાવે છે।
जे रेशमना तारने खोलीने ताणा एटले के ऊभा तार, ऊभा तार ने शू कहेवामां आवे छे ताणा, अने वाणा एटले के आड़ा तार, बराबर। आड़ा तार ने वाणा कहेवामां आवे छे अने ऊभा तार ने ताणा कहेवामां आवे छे। वाणा एटले आड़ा तार अने ऊभा तार एटले ताणा। तो बनावामां ए तार आ रीतना बनावामां आवे छे। त्यार पछी तेना पर शू करवामां आवे छे, डिजाइन पाड़वामां आवे छे। डिजाइनवाला तारने योग्य माप लईने दोरी बांधवामां आवे छे, बराबर। અહીંયા કઈ રીતના પટોળા તૈયાર થાય છે એની ટૂંકી રીતનું થોડુંક વર્ણન કરવામાં આવેલ છે કે રેશમના તારને પહેલાં તો ખોલીને તાણા એટલે કે ઊભા તાર અને વાણા એટલે કે આડા તાર બનાવવામાં આવે છે। ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે। ત્યાર પછી ડિઝાઇનવાળા જે તાર હોય છે તેને યોગ્ય માપ લઈને તેને પછી દોરીથી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવાય છે। જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગના દોરા છોડી તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે, બરાબર છે। ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરીથી બાંધવામાં આવે છે, પછી તેને શું કહેવામાં આવે છે, બાંધણી કામ કહેવામાં આવે છે। જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગના દોરાને છોડી દેવામાં આવે છે અને તેના પર માપ મુજબ રંગ કરી અને તેને ફરીથી બાંધી દેવામાં આવે છે। આ કામ ખૂબ જ મહેનત અને સમય માંગી લે છે। તાણા અને વાણાના તાર પર ડિઝાઇન અને રંગ કામ થયા પછી તેણે વણાટ માટે સાળ પર ગોઠવી વણાટ કામ કરવામાં આવે છે। આમ 4-6 માસની મહેનત પછી સુંદર અને રંગબેરંગી પટોળો તૈયાર થાય છે, બરાબર છે। તો જ્યારે આપણે અહીંયા સુધી જોયું કે જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગના તાર છોડી દેવામાં આવે છે અને પછી તેના પર રંગ કરી તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે, ને આ કામ માટે ખૂબ જ મહેનત અને સમયની જરૂર પડે છે। તાણા અને વાણા પર તાર પર જ્યારે ડિઝાઇન અને રંગકામ થઈ જાય તેના પછી વણાટ માટે તેને સાળ પર ગોઠવી દેવામાં આવે છે અને પછી તેના પર વણાટ કામ કરવામાં આવે છે, ને આ જ્યાં વણાટ કામ અને આ બધી ક્રિયા કરવામાં એમને 4-6 માસનો સમય લાગે છે, બરાબર છે। ત્યારબાદ સુંદર અને રંગબેરંગી પટોળું તૈયાર થાય છે। તાણા અને વાણા પાક્કા રંગોથી રંગાયા હોવાથી પટોળાનો રંગ ધોવાઈ જવાનો પ્રશ્ન જ રહેતો નથી। પટોળાનું ટકાઉપણું અને રંગોની ચમક વર્ષો સુધી તાજી રહે છે। આથી ગુજરાતમાં કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં। તાણા અને વાણા એ પાકા રંગોથી રંગાયા હોય છે, બરાબર। એથી તેને ગમે તેટલું ધોવામાં આવે તો પણ તેમાં પટોળાનો જે રંગ છે એ ધોવાતું નથી, એટલે કે તેમાંથી પટોળાનો જે રંગ છે એ જતું નથી। એનું જે રંગ અને ચમક જે છે એ વર્ષો સુધી એમની એમ જ રહે છે। તેથી જ ગુજરાતમાં એવી કહેવત છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, એટલે કે પટોળા પર જે ભાત પડી હોય ને એ કાપડ ફાટી જાય પણ તેના પરથી જે ભાત છે, બરાબર છે, એ ભાત પણ જાય ને અને તેનો રંગ પણ જાય નહીં, એટલે ફાટે પણ ફીટે નહીં, બરાબર। એટલે કે રંગ જાય નહીં, ફાટી જાય પટોળું પણ એની ભાત જાય નહીં અને એનો રંગ પણ જાય નહીં, બરાબર। હસ્તકારીગરી જોખમમાં પટોળા તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે, ઘણા દિવસોની મહેનત માંગી લે છે। પટોળા તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન અને રંગકામની આવડત માટે શું જોઈએ છે, ચીવટ તો જોઈએ જ અને ધીરજ પણ રાખવી પડે સાથે સાથે, બરાબર। કારણ કે આ કાર્ય કરવામાં ઘણો બધો સમય લાગે છે, એટલે ચીવટની સાથે સાથે ખૂબ જ ધીરજ પણ રાખવી પડે છે અને ઘણા દિવસોની એ મહેનત આમાં જાય છે। મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે, બરાબર। મલબારી જે સિલ્કના તાર આવે છે એ ખૂબ મલબારી સિલ્કના જે તાર છે અને રંગો છે એ ખૂબ જ મોંઘા હોય છે, તેના કારણે પટોળા શું છે, ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે। પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગરી સાથે જોડાયેલા 700 પરિવારમાંથી અત્યારે માત્ર કેટલા 3 જ પરિવારો પટોળાની આ અનમોલ હસ્તકારીગરીને જીવંત રાખવા મથી રહ્યા છે, બીજા ઘણા બધાએ આ વ્યવસાય છોડી દીધો છે। આ હસ્તકારીગરી સાથે પહેલાં 700 પરિવારો જોડાયેલા હતા, જ્યારે અત્યારે માત્ર 3 જ પરિવારો આ હસ્તકારીગરી સાથે જોડાયેલા છે અને તેને જીવંત રાખવા માટે મથી રહ્યા છે, જ્યારે બીજા ઘણા બધા લોકોએ આ વ્યવસાયને શું કરી દીધો છે, છોડી દીધો છે। પાટણના પટોળાની હસ્તકારીગરી માત્ર પાટણની જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની શાન અને દેશનું ગૌરવ છે।
પાટણના પટોળાની હસ્તકારીગરીને માત્ર પાટણથી જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની શાન અને દેશનું ગૌરવ કહેવામાં આવે છે. બરાબર, પાટણના જે પટોળા છે તેની હસ્તકારીગરી માત્ર પાટણની જ નહીં પરંતુ દુનિયાભરમાં એટલે કે ગુજરાત અને ભારતની શાન અને દેશનું ગૌરવ કહેવાય છે. એટલે જે પાટણના પટોળા છે એ ફક્ત પાટણમાં જ વિખ્યાત નથી પરંતુ તે આખા જગ વિખ્યાત છે. ગુજરાત અને ભારતની ગુજરાત અને ભારતનું એ શાન છે, દેશનું ગૌરવ છે. પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા પટોળાની આ અમૂલ્ય અને બેનમૂન હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા આપણે પટોળાની સારી કિંમત આપી આ લુપ્ત થતી હસ્તકારીગરીના કસબીઓને મદદ કરવી જોઈએ, નહીં તો આ કિંમતી કલા હંમેશ માટે ગાયબ થઈ જશે. પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિ સમા પટોળાની આ અમૂલ્ય અને બેનમૂન હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? પટોળાને સારી કિંમત આપીને આ લુપ્ત થતી હસ્તકારીગરીના જે કસબીઓને આપણે મદદ કરવી જોઈએ. એટલે કે આ જે પટોળાની હસ્તકારીગરી જે છે, જે ગુજરાત અને ભારત અને ભારતની જે દેશનું જે ગૌરવ છે, જે આપણી પ્રાચીન વારસો છે, આપણો ભારતીય સંસ્કૃતિ છે, એ હવે એ ધીરે ધીરે લુપ્ત થતી જતી આ જે સંસ્કૃતિ છે અને જે વારસો છે તેને ટકાવી રાખવા માટે આપણે શું કરવું જોઈએ? પટોળાને સારી કિંમત આપીને તેને ખરીદી લેવા જોઈએ અને બરાબર પટોળાને ખરીદવા જોઈએ અને તે જે હસ્તકારીગરીના જે કસબીઓ છે, જે લોકો બનાવે છે, તેમને આપણે એમાં મદદ કરવી જોઈએ. નહીં તો શું થશે? આ કલા ધીરે ધીરે હંમેશ માટે ગાયબ થઈ જશે. જો પટોળા ખરીદવામાં નહીં આવે, બરાબર, હવે શું થયું છે, આધુનિક સમયમાં લોકો જૂની વસ્તુઓને એટલે કે પ્રાચીન વસ્તુઓમાં બહુ રસ લેતા નથી, જેના કારણે શું થાય છે કે આપણો જે પ્રાચીન વારસો છે, ભારતીય સંસ્કૃતિ જે છે, એ ધીરે ધીરે લુપ્ત થાય છે અને જે તેના આપણું જે બેનમૂન જે કલા છે એ ધીરે ધીરે એ લુપ્ત થતી જાય છે અને એના બનાવનારા જે કારીગરો છે એ પણ પોતાનો વ્યવસાય છોડી અને અન્ય ધંધા પર લાગી જાય છે. તેના કારણે શું થાય છે, આપણો પ્રાચીન વારસો બરાબર જે છે એ પણ લુપ્ત થતો જાય છે અને એને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? આ કસબીઓને મદદ કરવી જોઈએ. અને કઈ રીતે આપણે કરી શકીએ કે પટોળાને સારી કિંમતે આપણે ખરીદી અને એમને એ કામમાં આપણે મદદ કરી શકીએ છીએ, બરાબર, અને આપણો પ્રાચીન વારસાને આપણે ટકાવી શકીએ છીએ. ચર્ચા કરો, મોક્ષા અને નિર્મલ આ સુંદર કલા તેમના બાળકોને શીખવી શકશે? બરાબર, તો પટોળા તૈયાર કરવામાં શું થાય છે, વણાટ, ડિઝાઇન અને રંગકામની આવડત માટે શું જોઈએ છે, ચીવટની સાથે સાથે ધીરજ પણ જરૂરી છે. એટલે એ ઘણા દિવસોની એમાં મહેનત જોઈએ. બીજું કે મલબારી સિલ્કના તાર અને જે રંગો છે એ કેવા હોય છે, ખૂબ જ મોંઘા હોય છે. એટલે પટોળા શું છે, ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે, જેના કારણે શું થાય છે, સામે ખરીદનાર વર્ગ જે છે એ ખૂબ જ ઓછો હોય છે. કારણ કે એનો જે મલબારી સિલ્ક અને તારના રંગો ખૂબ જ મોંઘા હોવાથી શું થાય છે, પટોળાની કિંમત ઊંચી હોય છે, જેના કારણે તેને ખરીદનાર વર્ગ જે છે એ ખૂબ જ ઓછો હોય છે. કારણ કે ફેશન બદલાતા પટોળાને પસંદ કરનાર વર્ગ પણ ખૂબ જ ઓછો થઈ ગયો છે, બરાબર છે. અને આથી શું થાય છે, હવે 700 પરિવારમાંથી માત્ર કેટલા પરિવાર રહી ગયા છે આ કાર્યમાં, માત્ર 3 જ પરિવાર આ કાર્ય કરી રહ્યા છે. લુપ્ત થતી જતી જે આ કલા છે અને તેના કસબીઓ છે એ આ કામ ચાલુ રાખશે કે કેમ, તે મને પ્રશ્ન છે. આ સંજોગોમાં મને લાગે છે કે મોક્ષા અને નિર્મળ પણ આ સુંદર કલા તેમના બાળકોને શીખવાડવાને બદલે તેમને બીજા નવા ધંધામાં ગોઠવશે એવું મને લાગે છે. બરાબર, એવું આપણે લખી શકીએ. તમારી નોટબુકમાં લખો, તમે કોઈને ક્યારે શાળ પર કંઈ મળતા જોયા છે, તેઓ શું વણી રહ્યા હતા અને ક્યાં? તમે ક્યારે કોઈ શાળ ઉપર કોઈને કંઈ ભરતકામ કરતા કે વણતા એના જોયા છે અને તેઓ શું વણી રહ્યા હતા, તે તમારે લખવાનું છે. સાડીના દોરા રંગીલા હોય છે, શું તમે બીજી કોઈ વસ્તુ જેને રંગ કરવામાં આવે તેવી જાણો છો? જે રીતના સાડીના દોરા રંગીલા હોય તે રીતના તમે કોઈ બીજી વસ્તુ જેને રંગ કરવામાં આવે છે તે તમે જાણો છો? તે તમારે લખવાનું છે. તમે કોઈ બીજું એવું કામ જાણો છો કે જ્યાં ઘણા બધા માણસો એક જ જગ્યાએ કામ કરતા હોય, તેઓ કઈ વસ્તુઓ બનાવે છે? બરાબર, તમે કોઈ બીજે એવું કામ જાણો છો કે બધા બહુ ઘણા માણસો ભેગા થઈ અને
कोई आ रीतना भेगा मळीने बधा आम कोई वस्तुओ बनावी रह्या होय अने ते आ वस्तु बनावानी रीत विशेनी जाणकारी मेळवो अने आ वस्तु बनावा महिलाओं पुरुषों अलग अलग प्रकारना काम करे छे के एक ज काम करे छे ते अने पछी शुं आ वस्तु बनावामां बाळको पण मदद करे छे ते तमारे तमारी नोटबुकमां लखवानुं छे। शोधी काढो अने लखो लुहार सुथार अने कुंभार साथे तेमना कामना प्रकार विशे वात करो। तो सौ प्रथम तो आपणे लुहार विशे वात करीए तो लुहारना जे साधन लुहार जे छे ए शुं बनावे छे हळ पावड़ा कोदाड़ी को दातरड़ा साणसी कातर छरी चप्पू तवेठा वगैरह वस्तुओं बनावे छे ने आ माटे ते कया कया साधनों उपयोग करे छे एरण छे पछी हथोड़ो छे धण छे साणसी छे कानस छे कातर छे बराबर छीणी छे धवण छे वगैरह साधनों उपयोग करे छे। ज्यारे सुथार शुं बनावे छे बारी बाणा छे पाटला पाटली छे खुर्शी छे टेबल छे कबाट छे पलंग छे बराबर आ बधी वस्तुओ ते सुथार बनावे छे अने एना माटे ते कई कई वस्तुओ वापरे छे करवत छे रंधो छे फरसी छे पछी हथोड़ी छे सीगरी छे शाड़ी छे वगैरह वस्तुओ ते वगैरह साधनोथी ते आ वस्तुओ बनावे छे। पछी कुंभार शुं बनावे छे कुंभार शुं बनावे माटीना वासणो जेवा के ईंटो बनावे नड़िया बनावे माटला बनावे घड़ा बनावे हांडला कोठी कूंजी कूंडा कुलड़ी कोड़िया तावड़ी तवी वगैरह साधनों ये बनावे वगैरह वस्तुओ बनावे बराबर ने आ माटे ते कया कया साधनों उपयोग करे छे कुंभार एना माटे चाकड़ो लाकड़ी टपलू बराबर वगैरह साधनों उपयोग एना माटे ते करे छे। तेओ तेमनुं काम करता क्या सीख्या हवे आ काम तेओ क्यांथी सीख्या होय कां तो तेओ कोई बीजा पासेथी आ काम सीख्या होय अथवा तेमना वडीलो पासेथी बराबर जेवी रीते आपणे आगळ जोयुं आ पटोळा बनावामां जे मोक्षा अने निर्मल પોતાના માતા પિતા પાસેથી આ કામ શીખી રહ્યા છે એના પોતાના વડીલ પાસેથી તેઓ આ કામ શીખ્યા હોય બરાબર તેમણે કામ કરતાં શું શીખવું પડે છે તે હા તેમણે કામ કરતાં શીખવું પડે બરાબર છે કોઈની પાસેથી શીખવું પડે અથવા ઘરના વડીલો પાસેથી એ શીખવું પડે બરાબર કામ કરતાં તેમણે શીખવું જ પડે તેમણે આ કામ તેમના કુટુંબમાં કે કોઈ બીજા વ્યક્તિએ શીખવાડ્યું છે બરાબર તો કે હા તેમણે કુટુંબમાં તેમણે આ કામ તેમના કુટુંબમાં કે કોઈ બીજા વ્યક્તિએ શીખવાડ્યું જ હોય તો જ તેમને આ કામ આવડે બરાબર। નીચેના કોષ્ટકમાં લોકો દ્વારા થતા જુદા જુદા કામની યાદી આપી છે આવા કામ કરતા લોકોને તમે જાણો છો તેઓના નામ પહેલી કોલમોમાં લખો અને બીજી કોલમમાં તેઓ તેમનું કામ કરતા કોની પાસેથી શીખ્યા તે લખો। જો અહીંયા કામનો અહીંયા કામના પ્રકાર આપ્યા છે જેઓ કામ કરતા હોય જેવા કામ કરતા હોય તેવા માણસોના નામ અને તેઓ આ કામ ક્યાંથી શીખ્યા છે તે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કાપડ અને વણાટ બરાબર એ કામ આપણે અહીંયા જોયું કે મોક્ષા અને નિર્મલના માતા પિતા કરે છે અને તેઓ તેમની એઓ ક્યાંથી શીખ્યા છે આ કામ તે કે તેમના વડીલો પાસે એ રીતના તમારે અહીંયા લખવાનું છે કે કોઈ રસોઈ બનાવી તેના માટે કોઈનું પણ નામ તમે અહીંયા જાણતો તમારે લખવાનું અને તેઓ ક્યાંથી શીખ્યા તે લખવાનું એ રીતના સાયકલ સમારકામ બસ ચલાવી સીવું અને ભરતકામ ગાવું ચપ્પલ બનાવવા પતંગ બનાવવા ખેતીકામ વાળ કાપવા બરાબર આ બધા જે કાર્ય છે એ કોઈ જે કાર્ય છે અહીંયા કરતા હોય જે માણસો એ લોકોના નામ તમારે અહીંયા લખવાના અને તેઓ તેમને ક્યાંથી શીખ્યા કોની પાસેથી શીખ્યા તેમના વડીલો પાસેથી કે બીજા પાસેથી તે અહીંયા લખવાનું છે બરાબર છે। તો આજે અહીંયા આપણો આ 22મો પાઠ પટોળા અહીંયા પૂર્ણ થાય છે। આગળના વિડીયોમાં આપણે નવા પાઠ વિશે વધુ ભણીશું। અલ્લાહ હાફિઝ।